મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં આવેલ નસીકપુર ગામે રસોઈ બનાવતી વખતે ગેસનું બાટલું લીકેજ થતાં ભીષણ આગ લાગી હતી. બાટલા પર 2 ફૂટ સુધીની આગની જ્વાળા ફરી વળતા દોડાદોડીનો માહોલ સર્જાયો હતો. ત્યારબાદ આગને પાણીના પ્રેશરથી ઓલવવામાં આવી હતી. સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. નસીકપુર ગામે અચાનક લીકેજ બોટલ હોવાના કારણે આગ લાગી હતી, પરંતુ આગ એવી રીતે લાગી કે બોટલના ઉપર 2 ફૂટ જ્વાળા ફરી વળી હતી. તે તમે આની જાણ કોઈને કરી? હા, જાણ કરેલી અમે આવકાર ગેસ એજન્સી સંતરામપુર ખાતે. તો એમનો તમને કેવું પ્રભાવ મળ્યો? એમનાથી અમને કોઈ પણ જવાબ મળ્યો નહોતો. પછી આવું બન્યું, પછી આ ખરેખર આનો માહોલ કેવી રીતે કોઈ સંતરામપુર ખાતેથી કોઈ બોટલમાં ચોરી કરવાનું કહું પણ છે, અથવા આની ખરેખર તપાસ થવી જોઈએ. દરેક ગામડાઓની સમસ્યા મોટાભાગની બોટલો લીકેજ હોવાનું કારણ બને છે, અને ખરેખર આ જાનહાનિ થઈ એ મોટી દુર્ઘટના બનત તો કોણ જવાબદાર? આના વિશે ખરેખર તંત્ર દ્વારા સત્વરે પગલો લેવાય અને એની ખરેખર ઉડાણપૂર્વક તપાસ થાય એવી આ મહીસાગર જિલ્લાની જનતાની એક અરજ છે. અને ખરેખર બોટલની કિંમત અમે બુકિંગ કરીએ ટોલ ફી નંબર પર, તો એ બોટલ અમને હોમ ડિલિવરી થતા નથી. રસ્તાઓથી 5 કિલોમીટર દૂર જઈને અમારે બોટલ લેવું પડે. બોટલની કિંમત ખરેખર અત્યારે 818 રૂપિયા કિંમત થાય, પણ અમે એ બોટલની કિંમત અમે 800 ની 850 પણ આપીએ છીએ. ખરેખર તપાસ થવી જોઈએ આની અને સત્વરે પગલાં લેવાય એ અમારી નમ્ર અરજ છે.